રાજપીપળા નગરપાલિકાના વિરોધ પક્ષ દ્વારા પાલિકા આચારસંહિતાનો ભંગ કરી રહી હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. રાજપીપળા નગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસ દ્વારા હાલમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયા બાદ આચારસંહિતા લાગુ પડી હોવા છતાં પાલિકા દ્વારા વાર્ષિક બજેટને આપવામાં આવેલ મંજૂરીથી આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે. 21 છોટાઉદેપુર લોકસભાનો ઇલેક્શન હોય જે માટે આદર્શ આચારસંહિતા નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અને ભારતમાં અમલી બની હોય, છતાં પણ રાજપીપળા નગરપાલિકાના નગર પરિષદ હોલમાં તારીખ 14/3/2019 રોજ સાંજે 5:30 કલાકે રાજપીપળા નગરપાલિકાના પ્રમુખના મુખ્ય અધિકારી તરફથી બજેટ 2019-20 બજેટ વાર્ષિક બજેટ બોલાવવામાં આવ્યો હતો, જે બાબતે અમે અગાઉ મુખ્ય અધિકારીશ્રીને મૌખિક વાતચીત કરેલી કે આને મુલતવી રાખો સાહેબ કે હમણાં હાલમાં આચારસંહિતા હોય, પરંતુ તેઓએ કોઈ જાતની અમારી માંગણી સ્વીકારી નહીં ને બજેટ બોલાવ્યું, ને બજેટમાં 42 કરોડ રૂપિયા જાવક અને 42 કરોડ જેટલા માતબરથી બજેટ મંજૂર કર્યું હતું. તે બાબતે અમે અમારા જેટલા બાર સદસ્યો છે નગરપાલિકાના વિપક્ષના, અમે તમામ સભ્યોએ નામંજૂર કર્યું હતું, પરંતુ પ્રમુખે એમનો કાસ્ટિંગ મતનો ઉપયોગ કરીને બજેટ મંજૂર કર્યું હતું. આ બાબતે અમે આચારસંહિતા ભંગીને જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે, ને ભારત ચૂંટણી પંચમાં સી વિજિલન્સ એપથી ઓનલાઈન ફરિયાદ કરતા ફ્લાઇંગ સ્કવોડ ટીમ હાલ તાત્કાલિક અમારી પાસે આવીને અમારો જવાબ લઈને રવાના થઈ છે. મુંતજીર ખાન શેખ, વિપક્ષ નેતા, રાજપીપળા નગરપાલિકા.